વિદ્યાર્થી મિત્રો કેમ છો, મજામાં છો? આપણે ગત લેક્ચરની અંદર જોડણી એટલે શું એ સમજેલા અને જોડણીના આપણે પાંચ નિયમ એ સમયે એની ચર્ચા કરી. આપે નિયમ યાદ કરી રાખ્યા હશે અને કદાચ એના મહાવરામાં પણ હવે આપ એને લેતા હશો. હવે આપણે આગળ વધીએ તો દીર્ઘના નિયમો અને હ્રસ્વના દીર્ઘ અને હ્રસ્વ એના વિશે આપણે ચર્ચા કરી ગયા છે. એટલે હવે ટુ ધ પોઈન્ટ આપણે આવીએ તો કે દીર્ઘ ક્યાં અક્ષરોની અંદર આવે અને કેવી રીતના એનો આપણે ઉપયોગ કરી શકીએ. તો અહીંયા આપણે જોઈએ કે પહેલો નિયમ છે કે શબ્દના છેડે ઈય અને ઈન. શબ્દના છેડે જ્યારે આપણે શબ્દનો ઉચ્ચાર કરીએ ત્યારે ઈ આવે. ઉદાહરણ તરીકે હું આપને કહું કે રાજકીય, તો પાછળ ઈ આવે. એ જ રીતના ભારતીય, તો પાછળ ઈ આવે. તો અહીંયા એ હંમેશા દીર્ઘ આવે. શબ્દના છેડે ઈ શબ્દનો ઉચ્ચાર થાય તો ત્યાં હંમેશા દીર્ઘ હોય. રાજકીય, ભારતીય, આત્મીય અને એ જ રીતના શબ્દના છેડે ઇન. ઉદાહરણ તરીકે અર્વાચીન, તો પાછળ ઉચ્ચાર એનો ઇન થાય. એ જ રીતના પ્રાચીન, તો ઉચ્ચાર એનો ઇન થાય. તો શબ્દના છેડે ઇન પ્રત્યય આવે તો પણ દીર્ઘ આવે અને એ જ રીતના શબ્દના છેડે ઈક્ષ પ્રત્યય આવે તો પણ એ દીર્ઘ આવે. દાખલા તરીકે આપણે એનું ઉદાહરણ લઈએ તો નિરીક્ષણ, તો પાછળ ઈક્ષ એવો ઉચ્ચાર થાય તો એ પણ દીર્ઘ હોય. ઉદાહરણ તરીકે નિરીક્ષણ, પરીક્ષણ, તો આવા શબ્દ આવે ત્યાં પણ દીર્ઘ જ આવશે. ઇન આવે તો દીર્ઘ આવે, ઈ આવે તો દીર્ઘ આવે. તો ઈ, ઇન અને ઈક્ષ એમાં હંમેશા દીર્ઘ આવે. બીજો કોઈ પણ શબ્દની અંદર રેપ આવે. હવે અહીંયા લખ્યું છે રેપ પૂર્વે, આ રેપ જ છે બરાબર. તો રેપ પૂર્વે એટલે આગળ, રેપની આગળ હંમેશા ઈ અને ઉ દીર્ઘ આવે. આ શબ્દ છે પૂર્વ, તો આ રેપ છે તો આ દીર્ઘ આવે. તો એ જ રીતના પૂર્ણ દીર્ઘ, સ્ફૂર્તિ રેપ આવ્યો દીર્ઘ, પૂર્તિ તો રેપ આવ્યો દીર્ઘ. એટલે રેપની આગળ હંમેશા દીર્ઘ આવે, આખું યાદ રાખવાનું. ત્યાર પછીનો નિયમ જોઈએ કે શબ્દમાં આવતા ઈશ અને ઇંગ, આપણે જ્યારે શબ્દનો ઉચ્ચાર કરીએ ત્યારે જો એમાં ઈશ અને ઇન્દ્ર એવો ઉચ્ચાર થતો હોય તો એ હંમેશા દીર્ઘ આવે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો જગદીશ, દ્વારકાધીશ, ન્યાયાધીશ, તો બધે પાછળ ઈશ નો ઉચ્ચાર થાય છે તો ત્યાં હંમેશા દીર્ઘ આવે. એ જ રીતના ઇન્દ્ર આવતું હોય, દાખલા તરીકે રવિન્દ્ર, તો પાછળ ઇન્દ્ર આવે તો રવિ છે એ દીર્ઘ આવે. હવે બે અક્ષરમાં રવિ લખીએ તો હ્રસ્વ આવે. એ જ રીતના બે અક્ષરમાં કવિ લખીએ, સોરી, તો હ્રસ્વ આવે. પણ જો પાછળ ઇન્દ્ર લાગી જાય તો એ દીર્ઘ બની જાય છે. કવિ, રવિ બે અક્ષરમાં હ્રસ્વ હોય પણ જો પાછળ ઇન્દ્ર લાગી જાય તો એ દીર્ઘ. જ્યોતિ તો એમાં હ્રસ્વ આવે પણ જ્યોતિન્દ્ર કહીએ તો એ દીર્ઘ બની જાય. તો એ નિયમ. ત્યાર પછી વતિ અને મતિ, શબ્દના છેડે વતિ અને મતિ આવે તો એ હંમેશા દીર્ઘ હોય. દાખલા તરીકે ભાનુમતિ, ઇન્દુમતિ, તો પાછળ મતિ આવી
તો એ હંમેશા દીર્ઘ હોય, અને એ જ રીતના વતી સરસ્વતી તો એમાં પણ દીર્ઘ આવશે. હવે એ જ રીતના આપણે જોઈએ, તમારે પ્રત્યય યાદ રાખવાના છે. રસ્વના ઈ ઈ અને ઈકાર જો શબ્દના છેડે ઈ તાળ તો રસ્વ આવે, ઈકાર ઐતિહાસિક માનસિક તો મનોવૈજ્ઞાનિક તો એ હંમેશા રસ્વ આવે, અને એ જ રીતના જો ઈકાર પ્રત્યય આવે લેખિકા ભૂમિકા તો એમાં ઈકા આવ્યું છે ને તો એ હંમેશા રસ્વ આવશે. એ જ રીતના શબ્દના છેડે ઈ શબ્દ આવે તો પણ એ રસ્વ આવે, પતિત તો એમાં ઈ આવ્યું તો ઈ ઈ અને ઈકા જો શબ્દના છેડે આવે તો રસ્વ આવે, અને એ પછી ય પહેલા રસ્વ હોય, કોઈ પણ શબ્દમાં ય આવતો હોય તો એની પહેલા હંમેશા રસ્વ આવે. દાખલા તરીકે નિયમ આપણે કહીએ તો ય આવ્યું તો ની છે તે રસ્વ આવે, ભોમિયો ય પ્રત્યય તો મી છે રસ્વ આવે. શબ્દમાં ક્યાંય પણ જો ય પ્રત્યય આવતો હોય તો એમાં હંમેશા રસ્વ જ આવશે, એ યાદ રાખવાનું છે. અને ત્યાર પછી ની નાની જાતિ, હવે દાખલા તરીકે ની નાની જાતિ એટલે આપણે વિદ્યાર્થી આમ લખીએ, પણ જો વિદ્યાર્થીની લખવું હોય તો આ ની છે એટલે થ છે રસ્વ આવશે, નહીતર દીર્ઘ હોય. ની શબ્દ આવે તો એમાં આગળ હંમેશા રસ્વ આવે, અને એ જ રીતના શ્રેષ્ઠ દર્શક શબ્દમાં ઈ જયેષ્ઠ બરાબર છે. પછી વરિષ્ઠ પાછળ ઈષ્ટ શબ્દ આવે તો એ પણ હંમેશા રસ્વ જ આવે. તો આ રીતના જો તમે આ નિયમ યાદ રાખશો તો શબ્દની અંદર ક્યારે રસ્વ કરવો અને ક્યારે દીર્ઘ કરવો એ તમને સરળ બનશે. તો બસ આ પૂરતું આપણે આ જોડણીના નિયમો છે અહીંયા પૂરા કરીએ છીએ. આપ તમે મહાવરું કરશો. થેન્ક યુ.